નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેકે એજ્યુકેશન પરિવારમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદી જેમાં સ્વાધ્યાય 2.2 જોવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો વિડિયો પૂરેપૂરો જોજો અને જ્યાં ન સમજાય તો કોમેન્ટમાં જણાવજો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મારા નંબર આપેલા છે એમાં મેસેજ તમે કરી શકો છો. વિડિયો પૂરેપૂરો જોવાનું કારણ એ કે આમાંથી અમુક દાખલા હું કરાવીશ, અમુક દાખલા તમારે પ્રેક્ટિસ કરવાના છે. એટલે જો વ્યવસ્થિત જોશો અને સમજશો તો જ આવડશે. એટલે વ્યવસ્થિત ધ્યાન દઈને સમજવાનું છે. સાવીજી સ્વાધ્યાય છે, જરાક પણ અઘરું નથી. હાલો જો એક્સની નીચેની કિંમતો માટે આ જે બહુપદી આપેલું છે એમાં મૂલ્ય શોધવાનું છે. કઈ રીતે? તો જો નીચે કિંમત આપી છે એક્સ બરાબર 0, એટલે કે જે બહુપદી તમને આપેલી છે એમાં જ્યાં તમને એક્સ દેખાય ત્યાં તમારે મૂકવાનું 0. સમજાણું? વળી પાછું જો બોલું છું, જ્યાં જ્યાં તમને એક્સ દેખાય ત્યાં તમારે શું મૂકવાનું? 0. પાછું બીજા દાખલામાં જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં તમારે આ જ બહુપદીમાં શું મૂકવાનું? -1. એવી રીતે ત્રીજા દાખલામાં એક્સ બરાબર 2 હોવાથી બહુપદીમાં જ્યાં એક્સ દેખાય ત્યાં તમારે શું મૂકવાનું? 2. હાલો શરૂઆત કરીએ. તો બહુપદી છે પી ઓફ એક્સ બરાબર 5x - 4x² 3. હાલો એક્સની જગ્યાએ શું મૂકવાનું? 0, એટલે કે પી ઓફ 0 બરાબર, આવું લખવાનું ફરજિયાત છે, પી ઓફ 0 બરાબર 5 - 0 - 4² 3. હાલો જોજો વ્યવસ્થિત, 5 × 0 એટલે આવે 0, -4 × 0² હવે 0 વર્ગ શું 50 ઘાત હોય તો જવાબ કેવો આવે? 0. અને એનો ગુણાકાર ગમે એ સંખ્યા સાથે થાય જવાબ કેવો? 0 - 3. હવે 3 માં 0 બાદ કરો ઉમેરો કાંઈ ફેર પડે નહીં, એટલે આપણને જવાબ મળે છે 3. હાલો એના પછી એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? -1. હાલો જો પી ઓફ -1 ડાયરેક્ટ લખું છું, આ રકમ નથી લખતો, તમારે લખવાની વ્યવસ્થિત. હાલો 5 - -1, એક્સની જગ્યાએ શું મૂક્યા? -1, -4 - 4, એક્સની જગ્યાએ શું મૂકવાનું? -1, એનો વર્ગ -3 - 3 છે ને. ચાલું હાલો જુઓ, 5 × 5 કેવા? માઇનસ, પાછા -4 - 4. હવે -1 નો વર્ગ આપણને મિત્રો ખબર હોવી જોઈએ કે જ્યારે જ્યારે -1 આવે અને એનો વર્ગ કરવાનો આવે ત્યારે થઈ જાય +1. જો -2 હોત ને -2 નો વર્ગ કર્યો હોત તો +4, કારણ કે -નો વર્ગ કેવો હોય? હંમેશા +. હાલો જો, એટલે અહીંયા 1 - 3, પછી -5 - 4 × 4 - 3. હાલો -5 - 4 કેટલા થાય? તો કે -9 - 3. હાલો 3 માંથી 9 બાદ કરો તો 6, મોટા પદની નિશાની એટલે કેવા? -. આ આપણો જવાબ. હવે મિત્રો આ તમારે કરવાનું છે. જો ન સમજાય તો હમણાં કીધું કે નંબર આપેલા છે એમાં તમે મેસેજ કરી શકશો. હાલો જો એના પછીનો પ્રશ્ન વ્યવસ્થિત સમજો, આ બે દાખલા તમારે કરવાના છે, એટલે જો જગ્યા નથી રાખેલી. હાલો જો, આમાં નીચે આપેલ બહુપદી માટે પી ઓફ 0, પી ઓફ 1 અને પી ઓફ 2 શોધવાનું છે. આમાં શું શોધતા હતા? પી ઓફ 0 શોધ્યું, પી ઓફ -1 અને પી ઓફ 2. એવી રીતે આમાં વાયની જગ્યાએ પહેલાં શું મૂકીશ? 0. હાલો જો ટ્રાય કરો, પી ઓફ 0 બરાબર વાયની જગ્યાએ 0 વર્ગ -0 - 1, એટલે 0 નો વર્ગ 0, વળી પાછો 0, પાછું 0, જવાબ આવે ખાલી 1. હાલો હવે શું મૂકીશ? પી ઓફ 1. હાલો 1 મૂકો વાયની જગ્યાએ, એટલે 1 નો વર્ગ -1 - 1 બરાબર, હાલો 1 માંથી 1 જઈ તો 0 અને 1 નો વર્ગ 1, એટલે આમાં પણ જવાબ આવે 1. વ્યવસ્થિત સમજો, સાવ સહેલા છે. હાલો પી ઓફ 2, હાલો પી ઓફ 2 મૂકો. હાલો વાયની જગ્યાએ શું મૂકું? 2 નો વર્ગ -y ની જગ્યાએ 2 - 1. હાલો 2 નો વર્ગ
4 મગજમાં ગણજો 2 નો વર્ગ 4 4 માંથી 2 જાય તો 2 અને 2 માં 1 ઉમેરો તો 3 હાલો જવાબ આવ્યો 3 પછી બુકમાં લખવાનું એમાં કે મગજમાં નથી ગણી લેવાનું સમજાણ હાલો જો હવે p ઓફ t t ની જગ્યાએ હું પહેલા શું લખીશ તો કે p ઓફ 0 હાલો જો એમાં 2 વત્તા t ની જગ્યાએ 0 વત્તા 2 ના 2 t નો વર્ગ એટલે 0 નો વર્ગ માઈનસ 0 નો ઘન હાલો 2 ના 2 એમણો આ 0 નહીં લખવાનો 2 ગુણ્યા 0 નહીં લખવાનો 0 નો ઘન નહીં લખવાનો જવાબ ડાયરેક્ટ શું આવી ગયો 2 આવી રીતે શું લખવાનું p ઓફ 1 બરાબર આ 2 ના 2 વત્તા ના વત્તા હવે મિત્રો t ની જગ્યાએ અત્યાર સુધી 0 મૂકતા હતા હવે શું મૂકવાનું 1 એટલે આ t ની જગ્યાએ 1 વત્તા હવે જોજો પાછું 2 ના 2 t ની જગ્યાએ 1 t નો વર્ગ છે તો 1 નો વર્ગ વ માઈનસ t નો ઘન છે તો આપણે તો 1 લેવાનો છે એટલે 1 નો ઘન અવ્યવસ્થિત ગણી લેવાનું શું કરવાનું તો કે 2 વત્તા 1 બરાબર 3 વત્તા 1 નો વર્ગ 1 અને 2 એકા 2 ઓછા 1 નો ઘન 1 2 માંથી 1 જાય તો કે 1 અને 3 ને 1 4 આ તમારો જવાબ આવશે ને આવી રીતે p ઓફ 2 પણ શોધવાનું છે હવે જો આ દાખલાનું p ઓફ 2 શોધવાનું છે તમારે ટીક કરવું હોય તો કરી નાખજો કેટલું ગણવાનું છે આ દાખલો આખે આખો ગણી નાખો આ દાખલામાં 0 અને 1 ની કિંમત મૂકી આ p ઓફ 2 બાકી છે પછી આ દાખલામાં આ 3 એ 3 શોધવાના પછી આ દાખલામાં પણ આ 3 એ 3 શોધી લેવાના છે હા મિત્રો જો હજી કંઈ ન સમજાણું હોય આમાં જો જવાબ આવી જાય તો એનો ફોટો પાડી મને નીચે આપેલા નંબર ઉપર મેસેજ કરી શકો છો જો ન સમજાય તો પણ મેસેજ કરી શકો છો